नमस्कार विद्यार्थी मित्रों, हूँ मोहिनीबेन पटेल, शांतिनिकेतन प्राथमिक शाळाना आ વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4માં ભણતા વિદ્યાર્થીઓ માટે વિષય છે કમ્પ્યુટર પાર્ટ 4 પેઇન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, પેઇન્ટમાં આપણે અગાઉના વિડીયોમાં અનડુ રીડુ તેમજ ઇરેઝર ટૂલ વિશે અભ્યાસ કરી ચૂક્યા. આજે આપણે 4 નંબર એટલે કે કર્વ ટૂલ વિશે અભ્યાસ કરવાનો છે. કર્વનો ઉપયોગ વળાંક દોરવા માટે થાય. તો તમારે જો કર્વ દોરવો હોય, એટલે કે કર્વનો ઉપયોગ ક્યારે થાય, જ્યારે તમારે વળાંક દોરવો હોય, જેમ કે પહાડ દોરવો હોય, તો ત્યારે થાય. તો સૌથી પહેલાં તમારે શેપમાંથી કર્વ લેવાનો છે, એટલે કે શેપમાંથી કર્વ ઉપર ક્લિક કરશો, સાઇઝમાંથી રેખાની પહોળાઈ પસંદ કરશો, અને કલર 1માંથી તમારે જે કલર જોઈએ છે એ કલર પેલેટમાંથી કલર પસંદ કરશો. આટલું 3 કર્યા પછી તમારે ડ્રોઈંગ એરિયામાં જવાનું છે, એટલે કે જ્યાં તમે ચિત્ર દોરી શકો એવા વ્હાઇટ ભાગમાં જઈ એરો કાળી ચોકડીમાં ફેરવાઈ જાય ત્યારે તમારે ડ્રેગિંગની પ્રક્રિયા દ્વારા એક સીધી રેખા દોરવાની છે. ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઈન્ટર લઈ જશો, એટલે માઉસ પોઈન્ટર વત્તાકારની ચોકડીમાં, એટલે કે વત્તાકારવાળી બ્લેક ચોકડીમાં ફેરવાય, એટલે તમે આવી સરસ ત્રાંસી કે તમારે જે પ્રમાણેની જરૂરિયાત હોય એ પ્રમાણેની એક લીટી દોરી દેશો. હવે વિદ્યાર્થી મિત્રો, કર્વ દોરતી વખતે એક વાત ખૂબ જ મહત્ત્વની છે, જે આપણે યાદ રાખીશું, જે અહીંયા તમને યાદ રાખવામાં કહી છે નોટિસ તરીકે, કે તમે માત્ર 2 જ વખત વળાંક રચી શકો છો. એટલે તમે જે આડી લીટી, જે ત્રાંસી લીટી દોરી છે ને, એમાં તમે કોઈ 2 જ જગ્યાએથી વળાંક દોરી શકો છો, 2 જ વખત વળાંક રચી શકો. એટલે કે તમે પાના નંબર 31 ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એ ભાગ અને બી ભાગ એવા 2 ભાગેથી થોડો થોડો વળાંક, એક એમાં ઉપરની બાજુ અને બીમાં નીચેની બાજુ, એમ 2 વખત વળાંક રચેલા છે. આપણે એક લીટીમાં 10 કે 15 વખત કે 2 કરતાં વધારે વખત વળાંક રચી શકતા નથી. વળાંકનો આકાર પસંદ કરવા માટે માઉસ પોઈન્ટરને રેખાની આસપાસ કોઈ જગ્યાએ મૂકો. એટલે કે જો તમારે વળાંક રચવો છે, તો જ્યાં તમારે વળાંક રચવો હોય ત્યાં તમારે માઉસ પોઈન્ટરને તે રેખાની નજીક લઈ જઈને મૂકવાનું છે, અને માઉસ પોઈન્ટરને કોઈ દિશામાં ડ્રેગ કરવાનું છે, એટલે કે એ દિશામાં ખેંચવાનું છે. તમે વળાંકના વિવિધ આકારો જોઈ શકશો, બરાબર છે? એટલે કે તમે વારાફરતી માઉસને ખસેડી અને એ પ્રમાણે પણ જોઈ શકો છો. અને જ્યારે પણ તમારે કામ પૂરું થાય, એટલે કે જો તમારે તમારી જરૂરિયાત પ્રમાણેનો વળાંક દોરાઈ જાય, પછી તમે માઉસનો બટન છોડી શકો છો, બરાબર છે? વચ્ચે તમારે માઉસનું બટન છોડવાનું નથી, નહીતર એ વળાંક તમે રચો એવી ગણતરી થઈ જશે. અને અહીંયા તમને પહેલાં જ કહ્યું કે વળાંક તમે માત્ર 2 જ વાર રચી શકો છો, એટલે 2 જ વખત તમે ક્લિક કરી શકો છો. એટલે જ્યારે પણ તમે વળાંક રચતા હોય ત્યારે કમ્પ્લીટ વળાંક રચાઈ જાય, પછી જ તમારે માઉસનું દબાવેલું બટન છોડવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. અહીંયા પાના નંબર 31 ઉપર પ્રથમ વળાંક કર્વ રચવા, એટલે કે એ ઉપર ક્લિક કરી છે, એટલે સીધી લીટી ઉપરથી થોડી ઉપરની બાજુ વળશે. અને બીજો વળાંક રચવા માટે, એટલે અહીંયા નીચેની બાજુ બી ઉપર ક્લિક કરી છે, એટલે ત્યાંથી રેખાનો થોડોક ભાગ નીચેની બાજુ ખેંચાયેલો તમને જોવા મળશે. હવે ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર ઉપર અંડું ઉપર ક્લિક કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પ્રમાણેનો વળાંક દોરી દીધું, પણ જો હવે આપણે વળાંક રચ્યા પછી ડ્રોઈંગ એરિયા બ્લેન્ક કરવો છે, એટલે કે કોરો કરવો છે, મતલબ કે જગ્યા ખાલી કરવી છે, તો આપણે અંડું ઉપર ક્લિક કરવાની છે. એક વખત અંડું ઉપર ક્લિક કરીશું, 2 વાર કરીશું, એટલે તમે જેટલી ક્રિયા કરી છે ને એ ઉલટાઈ જશે. પહેલાં બીવાળા ભાગેથી સીધી લાઈન થઈ જશે, પછી એવાળા ભાગેથી સીધી લાઈન થઈ જશે, એટલે તમને પાના નંબર 30 ઉપર આવી છે ને એવી લાઈન થઈ જશે. અને પછી પણ જો તમે અંડું દબાવશો તો તમારો ડ્રોઈંગ એરિયા ખાલી થઈ જશે. એટલે તમારે અહીંયા 3 વખત અંડું ઉપર ક્લિક કરવાની
રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 5 નંબર રેક્ટેંગલ વિશે, એટલે કે રેક્ટેંગલ શેપ વિશે અભ્યાસ કરીશું। રેક્ટેંગલને બીજું સમચોરસ દોરવા માટે ઉપયોગ કરવામાં આવે છે। રેક્ટેંગલથી તમે ચોરસ અથવા તો લંબચોરસ દોરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, એના માટે તમારે ઉપર કરી તે જ પ્રમાણેની ક્રિયા, શેપમાંથી રેક્ટેંગલ પસંદ કરવાનો, સાઇઝમાંથી રેખાની પહોળાઈ પસંદ કરવાની અને કલર 1માંથી ડાર્ક રેડ કલર પસંદ કરવાનો છે। એટલે આ 3 ટૂલનો ઉપયોગ કર્યા બાદ ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઈન્ટરને લઈ જાઓ અને એવું કરવાથી તમારા માઉસનો જે એરો છે, જે પોઈન્ટર છે, એ કાળી ચોકડીમાં તમને ફેરવાઈ ગયેલો દેખાશે। એનો મતલબ છે કે તમે શેપ પસંદ કરેલો છે। હવે તમે ડ્રેગિંગ દ્વારા સમચોરસ દોરી શકો છો। ડ્રેગિંગની ક્રિયા એટલે, તમે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ભણી ચૂક્યા કે તમારે જે જગ્યાએ ચિત્ર દોરવું હોય ત્યાં માઉસનું પોઈન્ટર લઈ જઈ, એટલે કે ત્યાં કાળી ચોકડીને લઈ જઈ, પછી માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અને નીચેની તરફ ડ્રેગ કરવાનું છે। બરાબર છે? તમારે જે પ્રમાણેનો સમચોરસ જોઈએ છે એ પ્રમાણેનો સમચોરસ દોરી અને તમારે માઉસનું દબાવેલું બટન છોડી દેશો, એટલે તમે જે પ્રમાણેનું ચોરસ દોરવા માગતા હશો તે પ્રમાણેનું ચોરસ તમને તમારા મોનિટરની સ્ક્રીન ઉપર દેખાશે। અહીંયા આપણે આ પ્રમાણેનું ચિત્ર, એટલે કે આ પ્રમાણેનો સમચોરસ દોરેલો બતાવ્યો છે। તમે તમારી જરૂરિયાત પ્રમાણે આનાથી નાનો કે મોટો સમચોરસ દોરી શકો છો। હવે આપણે કલર 2નો ઉપયોગ કરીને રંગીન સમચોરસ દોરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે સમચોરસ દોરતા હતા તે સમચોરસ માત્ર અંદરથી બ્લેન્ક હતું, એટલે કે વ્હાઇટ કલરનું, અંદર કલર પૂર્યા વગરનું હતું। બરાબર છે? હવે આપણે જે સમચોરસ દોરવાના છીએ તે પહેલેથી જ કલર પૂરેલું સમચોરસ દોરવાના છીએ। એના માટે વિદ્યાર્થી મિત્રો થોડીક પ્રોસેસ અલગ છે, તો તેના માટે આપણે જોઈશું ત્યાંથી। શેપમાં રેક્ટેંગલ તો પસંદ કરેલો જ છે, સાઇઝ 4 ક્રમની પસંદ કરેલી જ છે અને કલર 1માં ડાર્ક રેડ કલર પસંદ કરેલો દર્શાવે છે, એટલે કે લાલ કલર પસંદ થયેલો છે। હવે તમારે શું કરવાનું છે તો 9 નંબરમાં જુઓ, ફિલમાંના એરો ઉપર ક્લિક કરો। અહીંયા આ ફિલ ઉપર ક્લિક કરવાથી આપણને અહીંયા જે લખ્યું છે ને, આ પ્રમાણેનું એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે। ત્યારબાદ આપણે સોલિડ કલર ઉપર ક્લિક કરવાની, અહીંયા તમને તીર મારીને બતાવ્યું છે કે અહીં ક્લિક કરો, એટલે તે એ છે સોલિડ કલર, તો એના ઉપર ક્લિક કરવાની છે। કલર 2 ઉપર ક્લિક કરો અને ઇન્ડિગો કલર પસંદ કરો। ત્યારબાદ અહીંયા જુઓ, તમને અહીંયા આ યલો કલરથી હાઇલાઇટ થયેલું દેખાય છે કલર 2, તેની ઉપર ક્લિક કરવાનું છે અને પછી કલર પેલેટમાંથી તમે કોઈ પણ કલર પસંદ કરી શકો છો। અહીંયા આપણે ઇન્ડિગો એટલે કે બ્લુ કલર પસંદ કરેલો છે। બોક્સમાંનો કલર પણ ઇન્ડિગો થઈ જશે, એટલે કે કલર 2 જ્યાં લખ્યું છે ને તે બોક્સમાં બ્લુ કલર આવી જશે। ત્યારબાદ તમે ડ્રોઈંગ એરિયામાં જઈ માઉસ પોઈન્ટર લઈ જશો, એટલે તે માઉસ પોઈન્ટર કાળી ચોકડીમાં ફેરવાઈ જશે અને પછી તમે ડ્રેગિંગ દ્વારા સમચોરસ દોરી શકો છો। આવું કરવાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બીજી આકૃતિ છે એ પ્રમાણે તમારો સમચોરસ તમને દોરાઈ ગયેલો દેખાશે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે પહેલા અને બીજા સમચોરસને સરખાવો। તમે ધ્યાનપૂર્વક જોશો તો પહેલા સમચોરસમાં કોઈ જ રંગ પૂરેલો નથી, જ્યારે બીજા સમચોરસમાં ઇન્ડિગો એટલે કે બ્લુ કલરનો રંગ પૂરેલો છે અને બાહ્ય રેખાઓ કલર 1ની એટલે કે ડાર્ક રેડ કલરની તમને જોવા મળશે। અહીંયા આપણા ચિત્રમાં આપણને ડાર્ક રેડ કલર નથી દેખાતો, બ્લેક કલર જેવું દેખાય છે। બરાબર છે? પણ જ્યારે આપણે કમ્પ્યુટર લેબમાં પ્રેક્ટિકલ કરીએ ત્યારે રિયલ કલર દેખાશે। આનો અર્થ એ છે કે તમે રંગીન આકારો દોરવા ઈચ્છો તો ફિલ્મના વિકલ્પ એટલે કે
पहलो विकल्प नो फिल सीवायनो कोईपण विकल्प पसंद करी अने रंगीन आकारों दोरी शको छो। हवे जो तमारे ड्रॉइंग एरिया खाली करवो छे, एटले के ड्रॉइंग एरिया माथी बधुं चित्र बूंसवू छे, तो तमे टाइटल बार उपर अंडो उपर बे वार क्लिक करी शको छो। बे वखत क्लिक करवाथी ड्रॉइंग एरिया माथी तमे बन्ने समचोरस काटी शकशो अने ड्रॉइंग एरिया ने खाली करी शकशो। त्यारबाद विद्यार्थी मित्रों, विविध फिल्सना उपयोग द्वारा रंगीन आकारों दोरवा माटे आपणे नेक्स्ट विडियो में अभ्यास करीशुं, जेनी मददथी आपणे ट्रायंगल तेमज डायमंड जेवा अलग अलग आकारों दोरी अने प्रेक्टिकल करीशुं। आजे आपणे आटला सुधी जोईए विद्यार्थी मित्रों, आगळनो पाठ आपणे नेक्स्ट विडियो में अभ्यास करीशुं। नमस्कार।